શબ્દો જો સમજાય જાય તો બીજા એક અધ્યાયમાં ઊંડા ઉતરવા જેવું નહીં એમાંનો પહેલો શબ્દ છે સ્વધર્મ આચરણ અને બીજો શબ્દ છે સર્વ સર્વ પ્રભુ અર્પણ અથવા આ બે જ શબ્દોમાં ગીતા આવી જાય આપણે કર્મ સંન્યાસ યોગના બીજા ચરણમાં એટલે કે બીજા સત્રમાં પ્રવેશી રહ્યા છીએ મારે આજની શરૂઆત જે કરવી છે તે સામાન્ય રીતે એક નાના રિવિઝનથી કરવી છે જેથી કરીને વન્સ અગેન વી મે કમ બેક ટુ ધ પોઈન્ટ અને ત્યાંથી પછી આગળની વાત કરીએ બહુ પરિચિત વાત છે એટલે એના વિશે મારે વધુ સમય લેવાની આવશ્યકતા નથી આપણને ખ્યાલ છે કર્મ સંન્યાસ યોગના ઓગણત્રીસ શ્લોક એ ચાર ભાગમાં વહેંચાયેલા છે પહેલા ભાગની અંદર સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય શું છે એ બતાવ્યું છે સાતથી બારમાં સાંખ્ય યોગ અને કર્મયોગીના લક્ષણો અને એનો મહિમા છે તેરથી છવ્વીસમાં જ્ઞાનયોગનો મહિ વિષય છે અને સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં ભક્તિ સહિત યોગનું વર્ણન છે હવે આમ જો વિચારશું તો ખ્યાલ આવશે કે આમાં સાંખ્ય યોગ છે કર્મયોગ છે જ્ઞાનયોગ છે ધ્યાન યોગ છે એટલે આ અધ્યાયની અંદર ખરેખર આપણે ચારેય યોગનો સ્પર્શ કરીએ છીએ અને એ દૃષ્ટિએ આ અધ્યાય મહત્ત્વનો છે મહત્વનો છે આપણે ગઈ વખતે આટલી વાત કરી છે જેને આપ જસ્ટ શાંતિથી વાંચશો એટલે ખ્યાલ આવી જશે કે ઇટ નીડ્સ નો એક્સપ્લેનેશન આપણે એવું જાણ્યું હતું કે કર્મ સંન્યાસ યોગનો સાર બહુ સીધો અને સટ છે અને એ સાર આપણી સમક્ષ અહીંયા મૂક્યો છે ભક્તિપૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડી છે એનો મિનિંગ એવો છે કે ચિંતન નકામું નથી ચિંતન કામનું છે પણ ચિંતન જો ચિંતનની કક્ષાએ જ પડ્યું રહે તો એ નિરુપયોગી છે એટલે ઇન શોર્ટ ભગવાનનું માનવું એવું છે કે તમારે કર્મ તો કરવાનું જ છે કર્મ છોડવાનું જ નથી પણ ભક્તિપૂર્વક કર્મ કરવાનું છે હવે ભક્તિ કોને કહેવાય એ બીજો વિષય છે બીજા વાક્યમાં બહુ સરસ રીતે કહ્યું પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ કર્મ બંધન કરતું નથી પૂર્ણ જ્ઞાન હું શું કરું છું તેનો મને પાકો ખ્યાલ એમાં અવઢવ નહીં અનફોર્ચ્યુનેટલી આપણા લોકોની જિંદગી એ સામાન્ય રીતે એવી રીતે અવઢોમાં વીતતી હોય છે કે પચાસ ટકા જેટલા કર્મો આપણે અજાણતા જ કરી નાખતા હોઈએ છીએ કર્યા પછી આપણને ખ્યાલ આવે છે કે આ થઈ ગયું અથવા તો આપણું જે રોજનું એસાઇન વર્ક હોય એ પણ આપણે એટલી બધી નિષ્ઠાથી ઊંડા ઉતરીને કરતા નથી ઇટ બિકમ્સ રૂટીન અસ એટલે એમાં આપણા તરફ ધ્યાન દોરવામાં આવ્યું કે પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ બંધનકારક હોતું નથી ડુંગરે મહારાજ ભાગવતમાં બહુ સુંદર રીતે કરે છે કે તમે રસોઈ બનાવો ત્યારે પણ જો ભક્તિ સાથે રસોઈ બનાવો તમે રસોઈ બનાવતા હો ત્યારે એમ વિચારો કે આ રસોઈ છે એ ભગવાનને પહોંચવાની છે અથવા તો મારા મારા બેટર હાફ અથવા મારું ફેમિલી એ બધા જ ઈશ્વરના અંશો છે એમ માનીને જ રસોઈ બનાવશો તો એનો સ્વાદ જુદો હશે તો એ પ્રકારનું કર્મ એટલે પૂર્ણ જ્ઞાનમાં રહીને કરેલું કર્મ તેથી તે કર્મ ન કરવા બરાબર જ છે ન કરવા બરાબર છે દેટ મીન્સ એટ ઇઝ યુ યુઆર ડુઈંગ સચિનને તમે પચાસમાં મેચમાં રમતો જુઓ કે વિરાટ કોહલીને ક્રાઇસિસમાં રમતો જુઓ તો એ એકદમ ટેન્શન વગર રમતા હોય એ સહજ કર્મ થઈ ગયું કર્મ કરે છે એ ખબર જ ના પડે અહીંયા એક વિજ્ઞાનનો કોન્સેપ્ટ પણ ભેગો જોડવો જોઈએ કે રિફ્લેક્શન એક્શન આપણે લોકો શીખ્યા છીએ આપણા ઘણા બધા એવા કાર્યો છે કે જેની પછી બુદ્ધિને ખબર પડે છે એને પરાવર્તિત ક્રિયા કહેવાય છે પહેલાં આપણા અંગો કામ કરી લે છે અને કરી લીધા પછી ઉપર મેસેજ જાય છે એ એવું કર્મ કે જે કરવાનું છે નિષ્ઠાપૂર્વક કરવાનું છે અને થઈ જ જવું જોઈએ તમને ગુજરાતના રોડ ઉપર ઘણો બધો લાભો આ પ્રકારના કર્મોનો મળે તમે સ્કૂટર ચલાવતા હોવ તો તમારું સ્કૂટર એક્ટિવાને વાને એની વડે બ્રેક લાગી જાય પછી બુદ્ધિ એમ કે અહીંયા ખાડો હતો તો આ જે કામ પહેલાં અંગોએ કરી લીધું જેને નોટિસ પછી કર્યું આપણા ઉપરના ભાગે એ એવા પ્રકારનું કામ છે કે સહજની જેમ થયું છે પણ અંદર કોઈક ભેગું છેલ્લું વાત ભગવાને મુક્તિ માટે તે માર્ગ કહ્યા છે નટશેલ જો આપણે વાંચ કરવી હોય તો આ એક જ વાત આવે કે ભગવાન બે માર્ગ કયા કહે છે પહેલો માર્ગ કર્મનો ત્યાગ એટલે કે કર્મનો સંન્યાસ જેને કર્મ સંન્યાસ કહ્યું તે મન ઇન્દ્રિય શરીર દ્વારા થનારા સઘળા કર્મમાં કરતાપણાનો ત્યાગ એવો એનો અર્થ થાય છે કરતાપણાનો ત્યાગ આઈ એમ ધ ડુઅર આ તો મેં કર્યું એ હુંકાર વગરનું જે થાય એની વાત ખરેખર એ કર્મ સંન્યાસ છે બીજા લોકો એવું પણ સમજ્યા છે કે જે રોજિંદુ કામ છે એ છોડી દો અને તમે બહાર નીકળી જાઓ તો એ પણ તમારો સંન્યાસ છે એના વિશે આપણે ગયા વખતે ચર્ચા કરીએ એટલે એમાં ઊંડા નહીં ઉતરીએ પણ એમનો જે કહેવાનું મિનિંગ છે સોરી હા કે બીજું ભક્તિયુક્ત કર્મ એટલે કર્મયોગ બુદ્ધિથી ભગવદ અર્થે કર્મો કરવા ગઈ વખતે આપણે એક શબ્દ પ્રયોગ કર્યો તો પ્રભુ પ્રિત્યર્થે મારા માટે નહીં જે કરું છું તે પ્રભુને અર્પણ કરું છું મિત્રો આમ તો આટલી બધી ગીતાના અભ્યાસ મુદ્દો આપણે એ યાદ રાખવાનો કે સમત્વ બુદ્ધિથી ભગવદ અર્થે જે કંઈ કરીએ હું આપને એમ કહેતો હતો કે ગીતાના આટલા અભ્યાસ પછી મને તો બે જ શબ્દો ગીતા માટે મળ્યા અને બે શબ્દો જો સમજાઈ જાય તો બીજા એક અધ્યાયમાં ઊંડા ઉતરવા જેવું નહીં એમાંનો પહેલો શબ્દ છે સ્વધર્મ આચરણ અને બીજો શબ્દ છે સર્વ પ્રભુ અર્પણ અથવા સર્વ ઈશ્વર અર્પણ આ બે જ શબ્દોમાં ગીતા આવી જાય આ મુખ્ય જે વાત છે કે તમે જે કંઈ કરો છો તે ઈશ્વરનું કામ છે માટે કરો છો સેવા કરવા નીકળ્યા છો તો પણ તમે બહુ મોટો આય નથી બનાવવાનો તમારે યાદ રાખવાનું કે ભગવાન બધે નથી પહોંચી શકે એમ એટલે આજે એનો એક અંગ બનીને મની પાસે કામ કરાવે છે આઈ એમ નોટ ધ ડુઅર હું કરનારો નથી હું માત્ર એનો એક સેવક છું વિનોબાજીનો ગીતા પ્રવચન સાંભળશો તો ખ્યાલ આવશે કે આપણે તો બધા સેવક છીએ બાકી બધી પૂજાની સામગ્રીઓ છે એમણે સરસ વાત કરેલી છે કે બાકી બધી જ પૂજાની સામગ્રી તમે જે કામ કરો એ સામગ્રી છે રિક્ષા ચલાવો છો તો પણ શાંતિથી કોઈને અડદોલા ન લાગે તેમ દર્દી હોય તો ઝડપથી સાચી જગ્યાએ પહોંચાડો તો તમે પ્રભુના સેવક છો અને એ બધી જ સેવાની પૂજાઓના સાધનોમાં રિક્ષા આવે રોડ આવે બધું એમાં આવે અહીંયા આપણે પહોંચ્યા હતા અને આનાથી આપણે આગળ વધીએ છીએ પાંચમો શ્લોક આપણે પહોંચ્યા ત્યારે મેં બિગિનિંગમાં વાત કરી હતી કે ગીતા સમન્વયવાદી છે ગીતા એ જેને આપણે કહીએ કે એક પ્રકારનો લાસ્ટ અંતિમવાદી જેને કહીએ કે એક જ છેડાની વાત કરે એવું નથી ભગવાને અહીંયા બધું સમજાવવાનો આશય રાખ્યો છે અને સમજાય એમાંથી તને જે યોગ્ય લાગે તે તું કર એવી એ છૂટ આપે છે અને એટલે તમને મને ખ્યાલ છે કે ગીતા એક છેડે કહે છે અને બીજે છેડે કહે છે એમાં ખાસો ફેર પડે છે આપણને બરાબર ખ્યાલ છે કે જ્યારે અર્જુન બરાબર મૂંઝાઈ ગયો હોય છે અને ત્યારે એને એમ કહી દે છે કે તને યોગ્ય લાગે એમ કર તને યોગ્ય લાગે એમ કર પણ છેલ્લું આવે છે ત્યારે બધી સમજ પછી વિદ્યાર્થી અર્જુન શિક્ષકને કહે છે કરીશ વચનમ તવ તમે કહેશો એમ કરીશ તો આ આખું એક રાઉન્ડ ક્લોક ગીતાનો હાસ્ય છે અને એમાં સમન્વય બધા પ્રકારનો છે કોઈ એકની વાત કરતા નથી જ્ઞાનયોગ અને કર્મયોગ બંનેનો સ્વીકાર ગીતા કરે છે અને બંનેના સરખા પરિણામ છે આપણે આ શ્લોક વગેરેથી પરિચિત છીએ છેલ્લા સીધા ઉપર આપણે જતા રહીએ જે સ્થાન મેળવે સાંખ્યો યોગીએ તે જ પામતા એક જ સાંખ્યને યોગ દેખે જે તે જ દેખતા બંનેને એક જ ગણવાના છે જુદા ગણવાના નથી બંનેના પરિણામ સરખા છે અહીંયા બહુ વાત કરી છે કે કર્તવ્ય પ્રધાન લોકો હશે એ કર્મયોગ તરફ વળશે પણ લાગણી પ્રધાન હૃદય પ્રધાન લોકો હશે એ ભક્તિયોગ તરફ વળશે અને ભગવાને સમિંગ અપ એવું કર્યું છે બધા જ પ્રકારના લોકો છે એ અંતે તો એની દિશા ભગવાન તરફની દિશા છે નેક્સ્ટ છઠ્ઠામાં આપણે જઈએ ક્લિયર આપણને સમજાવેલું છે જે આપણે વાત કરી ચૂક્યા છીએ સાંખ્ય યોગ જોની જો વાત કરો તો એમાં સમજણની વિશેષતા છે તમે બીજો અધ્યાય સાંખ્ય યોગ જોયો એમાં સમજૂતી ઘણા લોકો મને કહેતા હતા અઘરો શ્લોક અધ્યાય લાગ્યો એનું કારણ એ કે એ સમજણની વિશેષતાવાળી સાંખ્યોકની વાત છે જ્યાં સમજણ આવે ત્યાં બુદ્ધિનો વિષય આવે અને જ્યાં બુદ્ધિનો વિષય આવે ત્યાં તાર્કિક વાક વધુ આવે અને તાર્કિક વાક જેટલી વધુ આવે એટલે એ ઝડપથી આપણામાં સ્થિર ન થાય કારણ કે આપણું મન એવું રાખ્યું છે કે કોઈ એક તર્ક ઉપર એ બેસી જતું નથી તર્ક ઉપર તર્ક ઉપર તર્ક આવ્યા કરે છે અને એમાંથી જ જીવન ચાલે છે એક તર્ક ઉપર આપણે કન્ફાઈન થઈ જઈએ તો તો બહુ સ્ટેગ્નસી આવી જાય આપણે સ્ટેગ્નન્ટ થઈ જઈએ એટલે સાંખ્ય યોગ આપણને મુખ્ય મુશ્કેલી ઊભી કરે છે તે આ કરે છે કારણ કે એનો સીધો સંબંધ સમજણ બુદ્ધિ તર્ક વગેરે સાથે છે પણ આપણે જો કર્મયોગની વાત કરીએ જેમાં વોટ યુ આર ડુઇંગ આપણે શિક્ષણમાં કહીએ છીએ કે તમે કરાવો અને શીખવું લેટ ધેમ ડૂ સમથિંગ એન્ડ લર્ન સમથિંગ એરિસ્ટોટલ એમ કહ્યું હતું કે આઈ ડોન્ટ ટીચ ધેમ આઈ ક્રિએટ એન એન્વાયરમેન્ટ ઇન વીચ દે ફીલ દેટ વી આર લર્નિંગ લર્નિંગ પ્રોસેસ થવી જોઈએ ટીચિંગ પ્રોસેસ નહીં તો એ પણ તમે જુઓ તો ગીતાનો આ જ ભાવ છે એ કહે છે કે કૃતિ પ્રધાન ઉંમર નાની છે બાળકો નાનકડા છે ચંચળ છે એને બેસાડીને ભાષણ કરો તો એને નહીં મજા આવે પણ એને પ્રવૃત્તિમય બનાવો કારણ કે કૃતિપ્રધાન હશે એનું મન આપોઆપ એ કરવામાં પરોવાઈ જશે અને એમાં જે ઉપરો એટલે એનો જ્ઞાન માર્ગ કરતા કર્મયોગ છે એને સફળ લાગશે સત્વરે મનમાં ઉતર્યો એવું લાગશે ઝડપથી ફળ આપે છે એવું પણ લોકોને લાગશે એટલે અહીંયા બહુ સ્પષ્ટ કર્યું છે પણ દુઃખે જ સંન્યાસ પામવો યોગના વિના મુનિ જે યોગમાં યુક્ત શીઘ્ર તે બ્રહ્મ મેળવે યોગ તમારે સરવાળો યોગ મીન્સ જોડવું આપણને ખબર છે આપણે નાના હતા ત્યારે પરિચય શીખતા હતા અહીંયા શબ્દ પ્રયોગ છે એટલે કોણ વિશિષ્ટ નથી ગીતાની સાદો અર્થ જે મનન કરે છે છે તે મનન કરવું એટલે થઈ ગયેલું અથવા થવા માટે નિર્માણ કરેલું કાર્ય કરતા પહેલા વિચારવું કેમ કરશું થશું તો શું થશે રોટરી ક્લબના ચાર ક્વેશ્ચન હોય છે એ ચાર ક્વેશ્ચન વિચારવા હું કરું છું તે સાચું છે નંબર બે હું જે કરીશ તે છેલ્લે સુધી સારો ફળ આપશે નંબર ત્રણ એમાં કોઈ નિષ્બત કન્સર્ન રહેલી છે અને નંબર ચાર હું જે કાંઈ કરીશ તેનાથી ઈશ્વરને રાજીપો થશે એને એમ લાગશે કે મેં એનું થોડું કામ કર્યું છે તમને ખ્યાલ છે જે રોટરીમાં હશે એને ખ્યાલ છે કે ફોરવે ટેસ્ટ આવે છે અને એ લોકોનું ધ્યાન મંત્ર છે તો એ ધ્યાન મંત્ર ખરેખર આ છે મુનિકોણ છે આ ચાર ને ફોલો કરે તે શેનું મનન કરવાનું છે તત્વનું કરવાનું પરમેશ્વરનું કરવાનું આત્મકલ્યાણનું કરવાનું અને પછી લોક કલ્યાણનું કરવાનું આ વાત સમજવી એટલા માટે મિત્રો જરૂરી છે કે આપણે કલ્યાણ એટલે અટકી જતા હોઈએ છીએ વી બિલીવ કલ્યાણ એટલે મારું ના કલ્યાણની વાત કરવાની પણ એ છેલ્લી આવશે લોક કલ્યાણમાં આપણે જઈએ તો પેલું આપણું કલ્યાણ શરૂ થાય એટલે મનન તત્વનું કરવાનું પરમેશ્વરનું કરવાનું આત્મકલ્યાણનું કરવાનું અને પછી લોક કલ્યાણનું કરવાનું એવું જે મનન કરે એને મુનિ કહેવાય એટલે મુનિની વ્યાખ્યા આપણી સમક્ષ સ્પષ્ટ આવી ગઈ